સાહેબ, આપણે વિધાનસભાની અંદર જે સત્ર આવવાનું છે એમાં ઘણા બધા પ્રશ્નો છે, દલિતના પ્રશ્નો છે, પાણીના પ્રશ્નો છે, ખેડૂતના પ્રશ્નો છે, એ તમે કેવી રીતે હલ કરીશો? પ્રશ્નોનો ઉઠાવવા એ વિરોધ પક્ષનો મુખ્યત્વે રોલ છે. કમનસીબે 22 વર્ષમાં નિષ્ફળ નીવડેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર એ કોઈને કોઈ કારણોસર અંકગણિતમાં સફળ નીવડી, પણ ગુજરાતની પ્રજાએ એક સક્ષમ વિપક્ષ તરીકે પ્રજાની વેદનાને વિધાનસભામાં વાચા આપવાનું કામ, એની ભારે મોટી જવાબદારી કોંગ્રેસ પક્ષ ઉપર મૂકી છે. ત્યારે આવતા દિવસોમાં કોંગ્રેસ પક્ષના બધા જ ચૂંટાયેલા સાથીઓ હોશ અને જોશના સમન્વય સાથે ગુજરાત વિધાનસભાની અંદર આમ જનતાનો અમે અવાજ બનશું, લોકોના મુદ્દે લડતા રહીશું. બીજો પ્રશ્ન એક પેટ્રોલ અને ડીઝલ મુદ્દે છે, જે હમણાં સતત વધારો થઈ રહ્યો છે, આમ પ્રજાને શું તકલીફ છે એ તમે? પ્રજાને મન મોંઘવારી, શિક્ષણનું વ્યાપારીકરણ અને ખાનગીકરણ, આરોગ્યની સેવાઓની ઉપલબ્ધિનો અભાવ, બેરોજગાર યુવાનોને રોજગારનો અભાવ, નાના અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહનનો અભાવ, ખેડૂતોને પોષણક્ષમ ભાવ, પૂરતી વીજળી, ખેતરમાં સિંચાઈનું પાણી, સસ્તા ખાતર, બિયારણ અને દવાનો અભાવ, એમ વિવિધ વર્ગ, વર્ણ અને ક્ષેત્રના લોકોની 100 સમસ્યાઓ છે, પણ એનું સમાધાન મેળવવામાં કદાચ પ્રજા સફળ નીવડી નથી. ત્યારે આવતા દિવસોમાં પ્રજાની પીડાનો પડઘો એ ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષ બનશે. ધન્યવાદ. મેટ્રો ટાઈમ ન્યૂઝ તરફથી આપને ખૂબ ખૂબ અભિનંદન સાહેબ. મેટ્રો ટાઈમ્સ ન્યૂઝ તરફથી ઇમરાન લુણીવાલા.